દર્શક મિત્રો, મેટ્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કરીએ નજર આજના મુખ્ય સમાચાર ઉપર. રાહુલ ગાંધીને સંસદમાં રહેવાનો કોઈ જ અધિકાર નથી, રાજનાથસિંહના આકરા તેવર. ગુજરાત પોલીસ 15 ડિસેમ્બરના રોજ નિશાન ગ્રહણ કરી થશે સન્માનિત. થિંક પોઝિટિવ સંસ્થા દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભ 2019નું આયોજન કરવામાં આવ્યું. બાળકોમાં લોકપ્રિય કાર્ટૂન છોટા ભીમ અમદાવાદની મુલાકાતે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાહુલ ગાંધીને સંસદમાં રહેવાનો કોઈ જ અધિકાર નથી, રાજનાથસિંહના આકરા તેવર. રાહુલ ગાંધીના નિવેદન પર કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ પ્રહાર કર્યા હતા. રાજનાથસિંહે આક્રમક રીતે રાહુલ ગાંધીને સંસદમાં રહેવાનો કોઈ જ હક નથી તેવી પ્રતિક્રિયા આપી હતી. રાજનાથસિંહે કહ્યું કે આવી ભાષાનો ઉપયોગ કરનારા સભ્યને સાંસદ બની રહેવાનો કોઈ જ અધિકાર નથી. ડિફેન્સ મિનિસ્ટરે કહ્યું કે શું આ ગૃહમાં એવા લોકો પણ ચૂંટાઈને આવે છે જેઓ આ શબ્દોનો ઉપયોગ કરતા હોય છે? રાજનાથે કહ્યું કે અમારી પાર્ટીના કેટલાક લોકો પણ અપશબ્દો બોલ્યા હતા, તો અમે તેઓને બોલાવીને ખેદ વ્યક્ત કર્યો. સ્થગિત કરી દેવામાં આવી છે. ગુજરાત પોલીસ 15 ડિસેમ્બરના રોજ નિશાન ગ્રહણ કરી થશે સન્માનિત. 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી હતી અને તેની સાથે સાથે તે સમયે વિલીનીકરણ દ્વારા ગુજરાત પોલીસની સ્થાપના પણ કરવામાં આવી હતી. આજે 8,44,476 શહેર જિલ્લા પોલીસ અને 52,375 હથિયારધારી પોલીસ મળી આશરે 1,06,831 પોલીસ કર્મીઓ મળી ગુજરાત પોલીસ દેશના 8મા મોટા પોલીસ દળ તરીકે ખ્યાતિ પામ્યું છે. 15 ડિસેમ્બરના રોજ ગુજરાત પોલીસ એક નવીન સિદ્ધિ હાંસિલ કરતા પ્રેસિડેન્શિયલ કલર્સનું નિશાન ગુજરાત પોલીસના ખભા પર જોવા મળશે. ગાંધીનગરના કરાઈ ખાતે આ નિશાન પ્રદાન દિવસના કાર્યક્રમનું આયોજન થશે. ઉપરાંત નિશાન પ્રદાનનો હુકમ થયા બાદ એક વિશિષ્ટ પ્રકારની ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવશે, જેમાં BSF અને આર્મીનો સહયોગ મળશે. તારીખ 1/5/1960ના રોજ ગુજરાત રાજ્યની રચના થયેલ અને તેની સાથે જ જે તે વખતના બોમ્બે રાજ્યના જિલ્લા પોલીસ અને સૌરાષ્ટ્ર અને કચ્છ રાજ્યના પોલીસ એકમોના વિલીનીકરણ કરી ગુજરાત પોલીસની રચના કરવામાં આવેલ. આજે 84,476 શહેર જિલ્લા પોલીસ અને 22,375 હથિયારી પોલીસ મળી આશરે 1,06,831 પોલીસ અધિકારીઓ ધરાવતી ગુજરાત પોલીસ દેશના 8મા મોટા પોલીસ દળ તરીકે ઉભરી આવેલ છે. ગુજરાત પોલીસે તેમની 58 વર્ષની સુદીર્ઘ યાત્રા દરમિયાન સંગઠિત અપરાધ, આર્થિક અપરાધ અને આતંકવાદ જેવા કેટલાક પડકારોને સફળતાપૂર્વક સામનો કરેલ છે. આધુનિક હથિયારો, સંદેશાવ્યવહાર વ્યવસ્થા, જુદા જુદા પ્રકારના વાહનો, સુરક્ષા સંબંધી સાધન સામગ્રીઓ, અપરાધિક બનાવોની તપાસ માટે સાધનો અને નાગરિકોના સુરક્ષા સંબંધી સેવા પૂરી પાડવા જરૂરી અન્ય પરિબળોથી સુસજ્જિત બનેલ છે. ભારત સરકાર તથા ગુજરાત સરકારની સહાયથી પોલીસ આધુનિકરણ યોજના હેઠળ તકનીકી સાધનો આવરી લઈ ગુજરાત પોલીસ કામગીરીમાં સુધારો લાવેલ છે અને પોલીસ વિજ્ઞાન, રમતગમત, મસ્કેટરી જેવા ક્ષેત્રોમાં પણ શ્રેષ્ઠતમ સિદ્ધિ મેળવેલ છે. ગુજરાત રાજ્ય ઔદ્યોગિકરણ, પાયાની સુવિધાઓ, શહેરીકરણ અને અન્ય આર્થિક ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરેલ છે. ગુજરાત પોલીસ રાજ્યમાં શાંતિ અને સુવ્યવસ્થા જાળવી રાખી ગુજરાતની સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવેલ છે. આ બધું ધ્યાનમાં લઈને ગુજરાત પોલીસે એક પ્રપોઝલ ભારત સરકારને મોકલ્યો હતો.
એ પ્રપોઝલ એક 7 ડીજીઝની કમિટીમાં મૂકવામાં આવી અને આ પ્રપોઝલ્સ જ્યારે 7-7 ડીજી સર્વાનુમતે પસાર કર્યો, પછી ગૃહ મંત્રાલય ભારતના ગૃહ મંત્રાલયમાં ગઈ અને ત્યાંથી પીએમ ઓફિસ અને રાષ્ટ્રપતિ પાસે મોહર લાગીને પોલીસ કલર્સના નિશાન પ્રદાનનો હુકમ રાષ્ટ્રપતિ મહોદય દ્વારા, તેમજ અમારા પોલીસ લોગો જે અમે લેફ્ટ હેન્ડ ખભા ઉપર પહેરવાના છીએ અમને મળ્યા, અને એ 15 ડિસેમ્બર 2019 એ તારીખે અમે જે પ્રેસિડેન્શિયલ કલર્સ કહીએ છીએ નિશાન પ્રદાન, એ અમને 15 તારીખે ગાંધીનગર કરાઈમાં મળવાનો આયોજન થયેલ છે. ગુજરાતે આમાં એક પ્રક્રિયા છે, જ્યારે એક વખત હુકમ થાય પછી એક ભવ્ય પરેડના આયોજન કરવામાં આવે છે, અને આ પરેડ જે નોર્મલ અમારી પરેડ છે એનાથી થોડુંક વિશિષ્ટ પ્રકારની છે. અને આ પરેડની તૈયારી લાંબા ગાળે કર્યા પછી અને અમારે આ પરેડના અંદર બીએસએફ આર્મી એ બધાના સહયોગથી અમારા જવાનો આ પરેડ માટે તૈયાર થયા છે, અને 15મીએ અમે ઉમ્મીદ કરીએ છીએ કે જ્યારે અમારે આ નિશાન પ્રદાન થશે એ દિવસે એક ભવ્ય પરેડના આયોજન જોવામાં બધાને મળશે. ગુજરાત પોલીસ માટે આ એક લેન્ડમાર્ક અચીવમેન્ટ છે, એક બહુ મોટો ગૌરવનો વિષય છે, અને અમારા પોલીસ બેડા આનાથી મોટિવેટ થઈને આગળ એનાથી વધારે સારું કામ કરે એના માટે પ્રેરિત થશે. મીડિયાના મિત્રોના વિનંતી છે કે જે પ્રકારે આજે મોટી સંખ્યામાં આપે અહીં પધાર્યા છો, એ જ પ્રકારે અમારા નિશાન પ્રદાન સમારોહના પણ આવીને કવર કરીને અમારો જોશો આપ સૌ વધારશો. ધન્યવાદ. થિંક પોઝિટિવ સંસ્થા દ્વારા અમદાવાદમાં સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું. શિયાળાની શરૂઆત થતાં જ વિવિધ રમતોની સ્પર્ધાઓનું આયોજન થતું હોય છે, ત્યારે અમદાવાદના મેમકો 4 રસ્તા પાસે આવેલી વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલ ખાતે અમદાવાદ જિલ્લા કક્ષાના દિવ્યાંગ ખેલાડીઓ માટે થિંક પોઝિટિવ સંસ્થા દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પેશિયલ મહાકુંભ 2019ના 2 દિવસીય આયોજનમાં એબીએન સિટી ગ્રુપમાં આવતા અંદાજિત 700 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં ખેલાડીઓએ ભાલા ફેંક ચક્ર ફેંકમાં પણ ભાગ લીધો હતો. સ્પેશિયલ મહાકુંભ 2019માં ઉપયોગમાં લેવાયેલા સાધનો રાષ્ટ્રીય કક્ષાની રમતોના ધોરણો પ્રમાણે ઉપયોગમાં લેવાયા હતા. બાળકોમાં લોકપ્રિય કાર્ટૂન છોટા ભીમ અમદાવાદની મુલાકાતે. બાળકોમાં લોકપ્રિય એનિમેટેડ કેરેક્ટર છોટા ભીમ ગઈકાલે અમદાવાદની મુલાકાતે આવ્યું હતું. છોટા ભીમ ઇન જાદુ એડવેન્ચરનું પ્રીમિયર 12 ડિસેમ્બરે યોજાયું હતું અને ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં 15મી ડિસેમ્બર સુધી બાળકો અને પરિવારોનું મનોરંજન ચાલુ રાખશે. આ એન્ટરટેનમેન્ટ મ્યુઝિકલ શોની ટિકિટ ફક્ત બુક માય શો પર જ ઉપલબ્ધ છે. નમસ્તે, મેરા નામ શ્રુતિ શર્મા હૈ, મેં થિયેટર ડિરેક્ટર મુંબઈ સે, ઓર મેને અભી રિસેન્ટલી કઈ સારે બચ્ચો કે નાટક બનાએ હૈ જિનમે સે એક થા ડિઝની અલાદીન, ઓર અબ હમ લેકર આયે હૈ છોટા ભીમ ઓર જાદુઈ એડવેન્ચર ગુજરાત કે લીએ, અહેમદાબાદ કે બચ્ચો કે લીએ, ઓર મેં ચાહતી હું કે આપ સભી આયે, ઓર મુઝે લગતા હૈ કે સભી બચ્ચે બહોત એન્જોય કરેંગે. યહી મેરા પરિચય. ઇસ એડવેન્ચર કી ખાસ બાત યે હૈ કે પહેલી બાર આપ છોટા ભીમ કેરેક્ટર જિસકો હમ સબ ટેલિવિઝન પે દેખતે આયે હૈ, બહોત સાલો સે વો હમારા પસંદીદા રહા હૈ, પહેલી બાર હમ ઉસે લાઈવ દેખેંગે, હમ
हम एक्चुअली उसको हंसते गाते अपने सामने देखेंगे, अपने दोस्तों के साथ मस्ती करेगा, एडवेंचर में निकलेगा। तो इस बार वो एनिमेशन के रूप में नहीं आया है, पर इस बार वो जीता जागता भी हमारे बीच आए अहमदाबाद आया है। ये दरअसल एक नाटक है, और जैसा कि सभी नाटक या फिल्मों के साथ होता है, कहानी शुरू होती है स्क्रिप्ट से। तो स्क्रिप्ट लिखी गई कई महीने पहले, जनवरी से हम इस जर्नी पे जुड़े हुए हैं। तो एक्टर्स जुड़े हमारे साथ कुछ मार्च से, और मार्च से करीब अब दिसंबर हो गया है। तब तक हमने खूब सारी रिहर्सल की, म्यूज़िक डायरेक्टर्स हमारे साथ जुड़े, हमने गाने बनाए, रिहर्सल करी, सिंगिंग डांसिंग ये सब सीखा, और अब दिसंबर में करीब एक साल बाद हमारी जर्नी पूरी हुई है और हम यहाँ ऑडियंस के सामने आ चुके हैं। હવે કરીએ નજર આજના હવામાન પર। આજનું મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું અને આજનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું। હું રિક્તિશા ફરી મળીશ આવતીકાલે આજ સમયે ફક્ત મેટ્રો ન્યૂઝ પર। આભાર।